નમસ્કાર, જય માતાજી. આજે આપણે આવ્યા છીએ સૌરાષ્ટ્રની પાવન ભૂમિ ઉપર. આમ તો અહીંયા ઘણા બધા પવિત્ર ધામો આવેલા છે, પણ આજે આપણે વાત કરીએ મઢડાની પવિત્ર ભૂમિ ઉપર આવેલ સોનલધામની. સોનલધામ મઢડા એ જૂનાગઢથી 30 કિલોમીટર દૂર આવેલું છે. માં સોનલનો જન્મ પોષ મહિનાની સુદ બીજના દિવસે થયો હતો. દર વર્ષે માં સોનલના જન્મદિવસને સોનલ બીજ તરીકે આખા દેશમાં ઉજવવામાં આવે છે, અને આ દિવસે લાખો ભક્તો આઈ સોનલના દરબારમાં આવે છે અને માના દર્શન કરી પોતાની જાતને ધન્ય અનુભવે છે. માં સોનલનો જન્મ તો એક સામાન્ય વ્યક્તિની જેમ જ થયો હતો, પરંતુ તેમના કર્મોને લીધે આજે તે દેવી તરીકે પૂજાય છે. માં સોનલ દેવી હાજરે હાજર છે, અને સોનલધામ એ ચારણોની શક્તિપીઠ કહેવાય છે. આજે માં સોનલના પરચાઓ અને ચમત્કારોના કારણે મઢડા સોનલધામ એ લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. માં સોનલ એ વ્યસન મુક્તિનું અભિયાન ચલાવ્યું હતું. આઈ સોનલ ક્યારેય પણ કોઈ સાથે અન્યાય થવા ન દેતા. અન્યાય અને ખોટું કામ કરવાવાળો તો માત્ર માં સોનલનું નામ સાંભળી અને ધ્રુજી જતા હતા. માં સોનલના દરબારમાં આવેલ કોઈ પણ ક્યારેય ખાલી હાથે જતું નથી. આમ જોઈએ તો ગામની વસ્તી તો માત્ર 700 લોકોની જ છે, પરંતુ રોજ હજારો ભક્તો માં સોનલના મંદિરે દર્શને આવે છે અને આશીર્વાદ મેળવે છે. માં સોનલની અવિરત કૃપા વરસાવતી મૂર્તિ જોઈ અને ભક્તો અભિભૂત થઈ જાય છે. માં સોનલ ભક્તોના દરેક દુઃખ દૂર કરી દે છે. મઢડા સોનલધામ એ 2-5 વીઘામાં નથી, પરંતુ પૂરા 20 વીઘામાં ફેલાયેલ છે. અહીં આવનારા લોકોને માં સોનલના અચૂક પરચાઓ મળે છે. અહીં આવેલ કોઈ પણ વ્યક્તિ ભૂખ્યું જતું નથી, અને અહીં વર્ષોથી સદાવ્રત ચાલે છે. આજે પણ માં સોનલના નાના બહેન બનુ માતાજી મઢડા સોનલધામ બિરાજે છે. બનુમાં સાક્ષાત દેવી શક્તિ છે, અને ભક્તો બનુમાના આશીર્વાદ મેળવી અને ધન્ય બની જાય છે. ચાલો, હવે મારો જવાનો સમય થઈ ગયો છે, અને મેં તો માના દર્શન કરી અને મારી જાતને ધન્ય બનાવી, તો હવે તમારો વારો છે. એકવાર અહીંયા આવો અને માં સોનલના દરબારમાં અને પ્રત્યક્ષ અનુભવ કરો માં સોનલની હાજરીનો. બધા એને જય માતાજી. તમને તો મેં ઘર બેઠા જ મારા દર્શન કરાવી દીધા, તો તમે પણ આ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં.